સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ મિત્રો લાસ્ટ સેશનમાં આપણે આલ્કલી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો છે મિત્રો હવે આજના સેશનમાં આપણે લિથિયમનું તેના સમૂહના અન્ય તત્વોથી જુદાપણું અને લિથિયમનો મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ શીખીશું સમજીશું તો મિત્રો સજ્જ થઈ જાઓ આજના સેશનનો આપણે અભ્યાસ શરૂ કરીએ ડીયર સ્ટુડન્ટ્સ હવે આપણે લિથિયમના અનિયમિત એટલે કે વિસંગત ગુણધર્મો એટલે કે એનામોલસ પ્રોપર્ટીસ ઓફ લિથિયમ વિશે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો લિથિયમ નીચેના કારણોસર અનિયમિત વર્તણૂક દર્શાવે છે બે મુખ્ય કારણો છે અન્ડરલાઈન કરતા રહેજો મિત્રો લિથિયમ પરમાણુ અને તેના આયનનું નાનુકર ધ સ્મોલર સાઇઝ ઓફ એ લિથિયમ એટમ એન્ડ ઇટ્સ આયન અને બીજું ઊંચી ધ્રુવીભવન શક્તિ લિથિયમ આયનની ઊંચી ધ્રુવીભવન શક્તિ એટલે કે ત્રિજ્યા ગુણોત્તર ગુણોત્તરને લીધે પણ તેના ગુણધર્મોમાં વિસંગતતા જોવા મળે છે આ બે કારણોને યાદ રાખજો અને આ ઊંચી ધ્રુવીભવન શક્તિને પરિણામે લિથિયમ સંયોજનોની સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થાય છે મિત્રો આ મુદ્દો પ્રકરણ ચારમાં ફાઝાના નિયમોની સમજૂતીમાં આવેલો છે જે તેઓની કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા માટે જવાબદાર છે કારણ કે સહસંયોજક સંયોજનો હોય તે કાર્બનિક દ્રાવ્યમાં દ્રાવકોમાં સરળતાથી દ્રાવ્ય થતા હોય છે વધુમાં લિથિયમ મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ ધરાવે છે જેની પણ આપણે આ સેશનમાં સમજૂતી પ્રાપ્ત કરીશું મિત્રો હવે લિથિયમ અને આલ્કલી ધાતુઓનો જે તફાવત છે કે લિથિયમ તેના સમૂહના અન્ય આલ્કલી ધાતુઓ કરતાં કઈ બાબતમાં જુદી પડે છે તે આપણે સમજીએ મિત્રો પહેલો મુદ્દો છે લિથિયમ ઘણું સખત છે જ્યારે બાકીની ધાતુઓ એના કરતાં ઓછી સખત છે અને એના કરતાં થોડીક નરમ છે એમ પણ કહેવાય સોડિયમ ધાતુ તો ચપ્પાથી પણ કાપી શકાય તેટલી પોચી છે બરાબર છે તો આ એક જુદા પાનોનો એક મુદ્દો તમે દર્શાવી શકો કે લિથિયમ ઘણું સખત છે તેના ગલન અને ઉત્કલન બિંદુ અન્ય આલ્કલી ધાતુઓ કરતાં ઊંચા છે ધાતુ એટલે ગલન બિંદુ ઘણું એટલે પ્રવાહી હોય તો ઉત્કલન બિંદુ આવે બરાબર છે તો તેના ગલન બિંદુ અન્ય આલ્કલી ધાતુ કરતાં ઊંચા છે આ પહેલો મુદ્દો તફાવત તો થયો સખત છે અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે અન્ય ધાતુઓ કરતાં બીજો મુદ્દો છે લિથિયમ હાલકાલી ધાતુઓમાં સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે પરંતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે હવામાં દહન કરતાં તે મુખ્યત્વે લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે બરાબર છે આગળ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી આપણે કે લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે સોડિયમ પેરોક્સાઇડ બનાવે છે અને પોટેશિયમ રુબિડિયમ અને સીઝિયમ સુપર ઓક્સાઇડ બનાવે છે અને લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે લિથિયમ નાઇટ્રાઇડ એલાઈ થ્રી એન સંયોજન છે લિથિયમ નાઇટ્રાઇડ બને છે પણ અન્ય ધાતુઓના આલ્કલી ધાતુઓના આ પ્રકારના નાઇટ્રાઇડ બનતા નથી બરાબર છે તો અહીંયા એક બીજો મુદ્દો થયો તફાવતનો હં તો પહેલો મુદ્દો સખ્તાઈ ગલન બિંદુ ઉત્કલન બિંદુ બીજો મુદ્દો લિથિયમની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે પરંતુ પ્રબળ રિડક્શન કરતા છે લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે જ્યારે અન્ય ધાતુઓ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનાવે છે લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે જ્યારે અન્ય અલ્કલ ધાતુઓ બનાવતી નથી તો મિત્રો આને વારંવાર આપણે યાદ કરતા રહીશું રિપીટ કરતા રહીશું લિથિયમ જળ જળશોષક છે અને તે જળયુક્ત સ્ફટિકીકરણ પામે છે જ્યારે અન્ય અલ્કલ ધાતુઓ ક્લોરાઇડ સંયોજનો જળયુક્ત સંયોજનો બનાવતા નથી એટલે આ પ્રકારે એનું હાઇડ્રેશન થતું નથી એલાઇડનું બરાબર છે લિથિયમનું જ ખાલી થાય છે અન્ય અલ્કલી ધાતુઓના આ પ્રકારના જળયુક્ત સંયોજનો મળતા નથી લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતો નથી લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એલ એચ સીઓ થ્રી સૂત્ર આવશે એ ઘન સ્વરૂપે મળતો નથી જ્યારે અન્ય બધા જ અલ્કલિ ધાતુઓના તત્વો ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે જો મિત્રો એક્ઝામ્પલ આપું તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એન એચ સીઓ થ્રી સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવામાં આવે છે બરાબર છે તો સોડિયમ બાયકાર્બોનેટ એટલે ખાવાનો સોડા આપણે આ બધા હાથા લાવવા માટે વસ્તુઓમાં નાખીએ છીએ હા જેને બેકિંગ સોડા પણ કહેવામાં આવે છે તો એ ઘન સ્વરૂપે છે આપણા ઘરમાં છે રસોડામાં હોય જ છે તો એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન છે પણ લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતો નથી તો આ ચોથો તફાવતનો મુદ્દો થયો લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત ઇથાઇન સાથેની પ્રક્રિયાથી ઇથાઇનાઇડ બનાવતો નથી જો સોડિયમની ઇથાઇન સાથે પ્રક્રિયા થાય ને તો સોડિયમ ઇથાઇનાઇડ બનાવે છે મિત્રો આ પ્રક્રિયા પ્રકરણ તેરમાં જ્યારે આલ્કાઇનની પ્રક્રિયાઓ આવશે શીખીશું આપણે એમાં પ્રક્રિયા આવે છે તો સોડિયમ આલ્કાઇન સાથે એટલે કે ઇથાઇન સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ઇથાઇનાઇટ બનાવે છે પણ આલ્ લિથિયમ નથી બનાવતો હા સોડિયમ અને એના પછીના બધા તત્વો એ પ્રકારના ઇથાઈનાઇડ બનાવી શકે છે પણ લિથિયમ બનાવી શકતો નથી તો આ બાબતમાં લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી જુદો પડે છે છઠ્ઠો મુદ્દો લિથિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી લિથિયમ ઓક્સાઇડ બને છે એલઆઈ બને છે જ્યારે અન્ય આલ્કલી ધાતુઓના નાઇટ્રેટ તેમના અનુવર્તી નાઇટ્રાઇટમાં વિઘટન પામે છે જ્યારે અન્ય આલ્કલી ધાતુઓના નાઇટ્રેટ તેના નાઇટ્રાઇટમાં વિઘટન પામે છે જો પ્રક્રિયા બતાવીએ લિથિયમ નાઇટ્રેટ જે છે થ્રી એલઆઈ એનો થ્રી તો એનું લિથિયમ ઓક્સાઇડમાં વિઘટન થાય છે બરાબર છે જ્યારે એને થ્રી સોડિયમ નાઇટ્રેટ એનું વિઘટન કરો તો સોડિયમ નાઇટ્રાઇટ મળે છે હવે એમાં સો સોડિયમ પેરોક્સાઇડ કે સોડિયમ ઓક્સાઇડ એનો મળતો નથી તો આ એક તફાવત છે મિત્રો તફાવતનો સાતમો મુદ્દો જોઈએ કે લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ઓક્સાઇડ અન્ય આલ્કલી ધાતુઓના અનુવર્તી સંયોજનો કરતાં પાણીમાં ઓછા દ્રાવ્ય છે બરાબર છે કારણ કે એનો શું છે તમને પાણીમાં ઓછા દ્રાવ્યતાનું કારણ શું છે એનો સહસંયોજક સ્વભાવ હોઈ શકે હા લિથિયમ ફ્લોરાઇડ સહસંયોજક ગુણ ધરાવે છે જ્યારે અન્ય આલ્કલી ધાતુઓના જે એલાઇડ છે અને ઓક્સાઇડ છે બરાબર છે આમ તો લિથિયમ ઓક્સાઇડ બનાવે છે બાકી સોડિયમ તો પેરોક્સાઇડ બનાવે છે પોટેશિયમ રૂબિડિયમ સિઝિયમ સુપર ઓક્સાઇડ બનાવે છે બરાબર છે તો એ બાબતમાં તો જુદો પડે જ છે પણ અહીંયા આગળ દ્રાવ્યતાની વાત છે જલ દ્રાવ્યતાની વાત છે તો આ સંયોજનો જે છે એ પાણીમાં ઓછા દ્રાવ્ય છે જ્યારે અન્ય ધાતુઓના સંયોજનો આ જ પ્રકારના સંયોજનો પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે તો મિત્રો ડિયર સ્ટુડન્ટ્સ હવે લિથિયમનું અલ્કાલિક ધાતુ સાથેનું જુદાપણું તો આપણે સમજ્યા મિત્રો એ જે સાત મુદ્દાનો જે પ્રશ્ન હતો એ ત્રણ ગુણમાં પૂછાય છે કોઈ પણ છ મુદ્દા તમે લખો બરાબર છે તો દરેક મુદ્દાના અડધા ગુણ લખે એ ત્રણ ગુણનો પ્રશ્ન છે બહુ જ મહત્ત્વનો આ પ્રકરણનો પ્રશ્ન છે તેવો જ બીજો મહત્ત્વનો આ પ્રશ્ન હવે આપણે શીખીએ છીએ કે લિથિયમનો મેગ્નેશિયમ સાથેનું સામ્યતાપણું સમાનતા કંઈક બાબતમાં સમાનતા છે અને આ જે સમાનતા છે લિથિયમની તેના પછીના તરફ સમૂહમાં રહેલા બીજા તત્વ સાથેની સમાનતા છે જેને વિકર્ણ સંબંધ પણ કહેવામાં આવે છે તો વિકર્ણ સંબંધ છે લિથિયમ અને મેગ્નેશિયમનો વિકર્ણ સંબંધ સમજાવો તો પણ હવે આ જે જવાબ આપણે સમજાવું છું તમારે એ જ જવાબ તમારે લખવાનો છે મિત્રો લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા ખાસ કરીને આશ્ચર્યજનક છે અને તે ઉદભવવાનું કારણ તેઓના સમાન કદ છે લગભગ સમાન કર છે એપ્રોક્સિમેટલી દેહ સેમ એટોમિક રેડિયસ લિથિયમ હેઝ વન ફિફ્ટી ટુ પિકોમીટર વાઇલ મેગ્નેશિયમ હેઝ વન સિક્સટી પિકોમીટર લિથિયમના પરમાણવીય ત્રિજ્યા એકસો બાવન પિકોમીટર છે ત્યારે મેગ્નેશિયમની પરમાણવીય ત્રિજ્યા એકસો સાહીઠ પિકોમીટર છે જ્યારે આયનીય ત્રિજ્યાની જો વાત કરીએ મિત્રો તો લિથિયમની આયનીય ત્રિજ્યા છોતેર પિકોમીટર છે એલઆઈ પ્લસ આયનની જ્યારે મેગ્નેશિયમ પ્લસ ટુ આયન બનાવે છે જેની આજે જ્યાં બોતેર પિકોમીટર છે તો આ પ્રકારની જે કદમાં સમાનતા છે તેને લીધે આપણને એમાં વિકર્ણ સંબંધ જોવા મળે છે એ સંબંધના આપણે મુદ્દા સમજીએ મિત્રો સ્ટુડન્ટ્સ હવે આપણે લિથિયમ અને મેગ્નેશિયમનો જે વિકર્ણ સંબંધ છે એનો પહેલો મુદ્દો સમજીએ સામ્યતાનો મુદ્દો છે કે લિથિયમ અને મેગ્નેશિયમ તેઓના અનુવર્તી સમૂહોના અન્ય તત્વો કરતાં વધારે સખત અને હલકા છે સખત છે પણ પાછા વજનમાં હલકા છે લિથિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે અને તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય છે અને તેમના હાઇડ્રોક્સાઇડને ગરમ કરતાં વિઘટન પામે છે લિથિયમ અને મેગ્નેશિયમ બંને નાઇટ્રોજન સાથે સંયોજાઈ નાઇટ્રાઇડ બનાવે છે બરાબર છે તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવે છે તો લિથિયમ પણ નાઇટ્રાઇડ બનાવે છે એ બાબતમાં લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે નાઇટ્રાઇડ બનાવવાની બાબતમાં સામ્યતા છે હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ પાણીમાં ઓછા દ્રવ્ય છે બંનેના એમાં પણ સામ્યતા આવી હાઇડ્રોક્સાઇડને ગરમ કરતાં વિઘટન પામે છે બરાબર છે તો આ બાબતમાં પણ સામ સામ્યતા છે મિત્રો આગળનો નેક્સ્ટ મુદ્દો સમજીએ ઓક્સાઇડ અને એની જે વાત છે જ લિથિયમના ઓક્સાઇડ એલઆઈ ટુઓ અને મેગ્નેશિયમનો ઓક્સાઇડ એનજીઓ વધુ ઓક્સિજન સાથે સંયોજાય કોઈ સુપર ઓક્સાઇડ આપતા નથી લિથિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટને ગરમ કરતાં તેઓ સહેલાઈથી વિઘટન પામે છે એલઆઈ સીઓ થ્રી એલઆઈ ટુ સીઓ થ્રી સોરી અને એનજી સીઓ થ્રીને વિઘટન કરતાં ગરમ કરતાં વિઘટન પામે છે અને તેના ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે જ્યારે લિથિયમ અને મેગ્નેશિયમ દ્વારા ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનતા નથી હા લિથિયમ અને મેગ્નેશિયમના જે ઘન હાઇડ્રોજન કાર્બોને એલઆઈ એચ સીઓ થ્રી આપણે આગળ સમજ્યા તો લિથિયમ એચ એટલે એલઆઈ એચ થ્રી લિથિયમ બાય કાર્બોનેટ અને મેગ્નેશિયમ બાય કાર્બોનેટ જે બને છે એ ઘન હોતા નથી ઘન અવસ્થામાં હોતા નથી મિત્રો લિથિયમ નો ક્લોરાઇડ અને મેગ્નેશિયમનો ક્લોરાઇડ એલઆઈસીએલ અને એમજીસીએલ ટુ બંને ઇથેનોલમાં દ્રાવ્ય છે લિથિયમ ક્લોરાઇડ અને એમ સીએલ ટુ બંને ભેજ ગ્રાય છે અને જલીય દ્રાવણમાંથી એલઆઈસીએલ ટુ ટુ એચ ટુ અને એમ સીએલ ટુ ટુ એટ એચ ટુઓ તરીકે સ્ફટિકીકરણ પામે છે એટલે જલીય દ્રાવણમાંથી એના હાઇડ્રેટેડ સોલ્ટ બને છે તો આ બાબતમાં પણ સામ્યતા ધરાવે છે તો મિત્રો આ પ્રકારે છ મુદ્દાઓનો જવાબ તમને પૂછી શકાય પ્રશ્નો આવી રીતે આવી શકે લિથિયમ અને મેગ્નેશિયમનો વિકર્ણ સંબંધ સમજાવો તો મિત્રો આ છ મુદ્દાનો જે પ્રશ્ન છે તે પણ ત્રણ માર્ક્સમાં પૂછી શકાય તો મને ડીએ સ્ટુડન્ટ્સ આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ વોટ આઈ એક્સપ્લેન ટુડે ઇન ધીસ સેશન ડીએ સ્ટુડન્ટ્સ સ્ટે હોમ stay safe and carry on learning through youtube videos which are posted regularly on our school channel thank you very much for listening me patiently and carefully have a nice day